नमस्कार धोरण 12 ना विद्यार्थीओ, આપણે અવિસ્મરણીય એટલે કે જેને ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની વિશે પાઠ ચાલુ છે. ગયા વખતે આપણે વોલ્ટ ડિઝની વિશે થોડીક વાત જાણી, આજે થોડીક આગળ વાત જાણી. એના ભાઈ જે રોઈન ડિઝની છે તેની વાત કરે છે. અને વોલ્ટે જે જુદા જુદા કાર્ટૂન સિરિયલો ચાલુ કરેલી હતી એની વાત કરી. છેલ્લે જે થોડું સક્સેસ થયું, થોડીક સફળતા મળી એ કાર્ટૂન સિરિયલ છે એની ઉપર કોઈ બીજાએ કબજો કરી લીધો. અને ત્યાર પછી વોલ્ટે પોતે એવું કીધું કે આપણે એક નવી સિરિયલ બનાવશું અને માઉસ ઉપર એટલે કે ઉંદર ઉપર હશે અને વી વિલ ઓન ધ માઉસ એટલે કે એ માઉસની માલિકી આપણી પોતાની હશે એવું એ કહે છે. ધ રેસ ઇઝ અ હિસ્ટ્રી અને એ સિરિયલ ચાલુ કરી એના પછીની વાત કરે છે કે બાકીની બધો ઇતિહાસ છે. ઇતિહાસ બની ગયો, એના પછીની જે વાત હતી એ ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ મી બી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968 એન્ડ એ હેપી 14th ઇટ વોઝ. એણે સિરિયલ ચાલુ કરી અને કેટલા વર્ષ થઈ, 40 વર્ષ નહીં, એ તો ત્યારની વાત છે. 1968માં એણે 40મો જન્મદિવસ ઉજવ્યો એમ કે એનો જે માઉસ હતો મિકી, અત્યારે પણ આવે છે મિકી માઉસ, તો એ મિકી માઉસે પોતાનો 40મો જન્મદિવસ 1968માં ઉજવો એના પછી પણ ચાલુ રહ્યું. તો એક ઇતિહાસ બની ગયો, ખૂબ જ સફળતા મળી, અતિશય સફળતા મળી, વિશ્વ આખામાં સફળતા મળી, નાના મોટા બધા મિકી માઉસ જોયે છે. અને પાછો કેવો હતો એ પણ હેપી ખુશનુમા. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝની લેન્ડ એન્ડ મિકી એઝ વર્લ્ડ યુઝ ટુ સે સ્ટાર્ટિંગ. જે વોલ્ટ કહેતો હતો યુઝ ટુ સે કહેતો હતો કે હવે બધું ચાલુ થયું. ક્વાર્ટર ઓપિનિયન, બિલિયન મતલબ 10 કરોડ, એના પા ભાગ એટલે કે 25 લાખ લોકોએ ડિઝની મૂવી, 25 લાખ લોકોએ એ ચલચિત્ર પિક્ચર જોયું. 1968 સુધીમાં એ પિક્ચર જોયું 25 લાખ. 100 મિલિયન વોચ આ ડિઝની, 1 કરોડ લોકોએ ડિઝની શો છે, ડિઝની ટીવી શો એ જોયું. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝની લેન્ડ. અને કોઈ 1 કરોડ લોકોએ એ ટીવી ઉપર ડિઝની શો જોયો, કોઈ બુક વાંચેલી, કોઈ એના કાર્ટૂન મેગેઝિન વાંચેલા, અને લાખો લોકોએ, કરોડો લોકોએ એના ડિઝનીલેન્ડની મુલાકાત લીધેલી. એને 10 મિલિયન એટલે 1 કરોડ લોકોએ એના ડિઝનીલેન્ડની મુલાકાત લીધેલી. મિલિયનનો મતલબ શું? મેચ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક ઇઝ ડ્રીમ્સ
become reality. Madness
અને જ્યારે મે એ પૂરું થયેલું પિક્ચર જોયું ચિત્ર જોયું ત્યારે તે નારાજ થયો. શું કામ? કે જેવું કીધું એવું કદાચ નહીં હોય. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ ઇઝ સે. અંકલ ટોલ્ડ અંકલ વોલ્ટે જે કહેલ એના જેવું એક્સાઇટિંગ એટલે કે એટલું બધું ઉત્કૃષ્ટ એટલું બધું આકર્ષક એ ચિત્ર નહોતું, ચલચિત્ર નહોતું. જેટલી એમાં ઉત્સુકતા દેખાડે એટલી ઉત્સુકતા વાળું પિક્ચર નહોતું. લાઈક મેની પીપલ, ઘણા બધા લોકોની જેમ લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ શું હોલ ટુ ઇટ વેરી સિરિયસ. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. Like many people who work to create humor, બીજા લોકો કે જે હ્યુમર એટલે કે હાસ્ય જે ઉત્પન્ન કરે છે એવા લોકોની જેમ જ વોલ્ટ છે એ ગંભીર રહે. બીજા બધા હાસ્ય ઉત્પન્ન કરે, આ ગંભીર રહે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસ, એ બધું ગંભીર પણે રહે. હી વુડ ઓફન સી ગ્લૂમી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કે એકદમ હાસ્યાસ્પદ કાર્ટૂન હોય એમાં પણ એ ખેદપૂર્વક બેઠો રહે, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ. શું કામ ખેદપૂર્વક બેસે? તો કે એ વાત ઉપર એ ધ્યાન દે, એ વાત ઉપર ધ્યાન રાખીને એ ખેદપૂર્વક બેસતો કે એને વધારે કેમ ઉત્કૃષ્ટ બનાવી શકાય. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ was always unquestionably his. એ બધાની કિંમત કરો, જે લોકો એની સાથે કામ કરતા એનું કાંઈ પણ સૂચન હોય એ સૂચનની એ કિંમત કરતો, એને સાંભળતો, ધ્યાનપૂર્વક સાંભળતો, પણ આખરી નિર્ણય તો એ નો જ રહે. Once after viewing a new cartoon with evident displeasure, અને એક વખત એક દેખીતો જ જે ડિસ્પ્લેઝર એટલે કે નારાજગી વાળું જે કાર્ટૂન તો બધાને ખુશ કરવું જોઈએ પણ કોઈને નારાજ કરે એવું જે કાર્ટૂન હતું ત્યારે દેખીતું એ જોઈને